મેગા સિટી અમદાવાદની મેગા સમસ્યાઓ, લોકોના સળગતા સવાલો અને કોર્પોરેશનનું સ્માર્ટ સિટીને લઈને વિવિધ આયોજનો, અનેક સવાલ છે અને તેના જવાબ માટે ન્યૂઝ 18 સાથે સીધા જ જોડાયા છે આ શહેરના મેયર બીજલબેન અને સાથે જ એએમસીના મ્યુનિસિપલ કમિશનર નેહરા સાહેબ આપણી સાથે છે. તેમની સાથે આપણે વાત કરીશું, સીધા જ તેઓ આપણી સાથે છે. શહેરની વિવિધ સમસ્યાઓ છે તેના માટે લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે છે, પછી એએમસી કામગીરી કરે છે. કામગીરી શરૂ થઈ છે, ક્યાર સુધી લોકોને ન્યાય મળશે? 10 વર્ષથી નામદાર હાઈકોર્ટ દ્વારા સૂચના પણ આપવામાં આવતી હતી, પણ છેલ્લે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક સ્પષ્ટ સૂચના અમને આપી કે હવે આપણા શહેરને આપણે સુંદર બનાવીએ, સ્વચ્છ બનાવીએ, ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવીએ, રખડતા ઢોરની સમસ્યા છે એમાંથી મુક્તિ અપાવીએ, આડેધડ ગમે તે લોકો લારી ગલ્લા મૂકી દે છે એમાંથી મુક્તિ અપાવીએ, પ્રદૂષણમાંથી મુક્તિ અપાવીએ, પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવીએ, અને એક આપણા અમદાવાદ મેગા સિટીને સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ શહેર બનાવીએ, અને એવું શહેર બનાવીએ કે જેના 70 લાખ નાગરિકોમાંથી દરેક નાગરિકને એક અમદાવાદી હોવાનો ગર્વ થાય અને એક એવી લાગણી ઊભી થાય કે ભાઈ મારું શહેર છે હવે સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ બન્યું છે, અને મારું જીવન ધોરણ મહાનગરપાલિકાને સરકારની કામગીરીના લીધે હવે સુધર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર, પાણી, રસ્તા વિવિધ સમસ્યાઓને છે પહેલો આપણે જે પ્રાથમિક એનો નિકાલ લાવવો પડે છે, પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો જે આપણા રોડ છે ડિસ્કો રોડ બની ગયા છે તેને લઈને શું આયોજન છે, અને દર વર્ષે રોડ બને છે તેની ઉપર ખર્ચો પણ થાય છે, ફરીથી સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે, તો કઈ રીતનું આયોજન, આની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની બૂ નથી આવતી? આપે કીધું એ પ્રમાણે અમારી સમક્ષ એકી સાથે ઘણા બધા પડકારો છે, એટલે સ્વચ્છતા રાખવી હોય તો પણ મહેનત કરવી પડે, રોડ રસ્તાની ગુણવત્તા જાળવવી હોય એ પણ એક મોટો પડકાર છે, પાણીનો પુરવઠો, ગટર વ્યવસ્થાઓ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ, બાગ બગીચાઓ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, શાળાઓ, હોસ્પિટલ, બધી જ બાબતો એવી છે કે અમે 100માંથી 99 બાબતમાં સારું કામ કરીએ અને એક બાબતમાં રહી જઈએ તો પણ અમે આ પોતાની જાતને સફળ માનતા નથી, કેમ કે જે નાગરિક છે જેના ઘરે પાણી આવતું નથી અથવા જે વાહન ચાલક છે એ જો રોડ ઉપરથી પસાર થાય છે, એ રોડની ક્વોલિટી સારી ન હોય તો પછી બાકી બધા પરિબળોમાં કે બાકી બધા પાસાઓમાં અમે ગમે તેટલી સારી કામગીરી કરી હોય એને સંતોષ ના થાય. આ વાતને અમે સારી રીતે સમજીએ છીએ, એટલે અમારે એકી સાથે તમામ મોરચાઓ પર તમામ બાબતોમાં ખૂબ મહેનતથી ટીમવર્કથી કામ કરવું પડશે. એના માટે માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ચૂંટાયેલા તમામ સભ્યો, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી તમામનું ખૂબ સારામાં સારું અત્યારે સાથ સહકાર મળી રહ્યું છે. મહાનગરપાલિકા કક્ષાએ એક ટીમવર્કથી અમે આગળ વધી રહ્યા છીએ અને આપ જોઈ શકો એ પ્રમાણે ત્યારે અત્યારે મહાનગરપાલિકા અને શહેર પોલીસ સંકલન સાથે, ટીમવર્ક સાથે કામ કરે તો ખૂબ ટૂંકા સમયમાં કેવા સારામાં સારા પરિણામો આપણને મળી શકે એ આપણે જોયું છે. કામ થઈ શક્યું નથી, હવે થશે એવું આપનું કહેવું છે, હવે પછી જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ? હું એવું કહેવા માંગુ છું કે અત્યાર સુધી ઘણા સારા પ્રોજેક્ટ મહાનગરપાલિકામાં હાથ ઉપર લેવામાં આવ્યા છે અને અમદાવાદ શહેરમાં જે ફાઉન્ડેશન છે અત્યારે એ ખૂબ સારું નાખવામાં આવ્યું છે, પણ જેટલી પ્રગતિ કરી છે એ જ પ્રમાણે આપણી પાસે હજુ આપણે મહેનત કરવાની જરૂરિયાત છે. શહેર માટે સારામાં સારી બાબત અને જેના માટે આપના દર્શકોનું અને આપના ચેનલ મારફતે દરેક અમદાવાદી નાગરિકને હું હૃદયથી, દિલથી ધન્યવાદ કરવા માગું છું કે નાગરિકોનું સપોર્ટ જ્યારે મળે તો અમારી જે કામગીરી છે એમાં સેમ કામગીરીથી અમને 10 ગણા વધુ પરિણામ મળી શકે છે. ચોક્કસ, સેમ સવાલ છે કે ખાસ કરીને રોડ આજે ધોવાઈ જાય છે, દર વર્ષે નવા બને, તો એવી રીતે કેવી અંદર એની ગુણવત્તામાં આપણે કંઈ ધ્યાન રાખવામાં નથી આવતું કે મને વિપક્ષ પણ અનેક વાર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકી ચૂક્યું છે, તો ખાસ કરીને રોડ અને અત્યારે તો ડિસ્કો રોડ થઈ ગયા છે તેને લઈને આપ શું કહેશો? આપની વાતને એટલે ચોક્કસ કહી શકીશ, વિપક્ષના જે કંઈ પણ આરોપ થયા હોય વિપક્ષ પોતાની જગ્યાએ છે, કારણ કે વિપક્ષનું કામ જ એ હોય છે, પણ અમદાવાદને જે કામગીરી ચાલી રહી છે એમાં શાસક પક્ષ તરીકે અને તંત્ર તરીકે કોઈ પણ કચાશ રાખવામાં નહીં આવે એ હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને એવું એશ્યોરન્સ આપું છું કે આગામી દિવસમાં આવી કોઈ સમસ્યાનો એ લોકોને સામનો નહીં કરવો પડે. રોડ છે, દર વર્ષે એની ઉપર પહેલાં રોડ બને પછી
તેની ઉપર સમારકામ થાય, પછી એનું ફરીથી વરસાદ પડે એટલે સામાન્ય ધોવાઈ જાય, એટલે વારંવાર તેની ઉપર ખર્ચ કરવો પડે, એના માટેનું કોઈ આયોજન નહીં? એક નાગરિકોની જે લાગણી છે એમાં તથ્ય છે કે સામાન્ય વરસાદ પડે તો પછી રોડ કેમ ધોવાઈ જાય છે. એના માટે નંબર વન જે રોડનું ડિઝાઇન જે કરવામાં આવે છે એના માટે આપણે મહાનગરપાલિકામાં ખૂબ ટૂંક સમયમાં એક નવી સેલ, ડિઝાઇન અને પ્લાનિંગ સેલ ઊભી કરવા જઈ રહ્યા છીએ, જેથી નંબર વન આયોજન વ્યવસ્થિત થાય, નંબર ટુ જ્યારે કામગીરી કરવામાં આવે ત્યારે એમાં ક્યારેક સુપરવિઝનનો અભાવ અથવા ગેરરીતિ, આ બેમાંથી એક કારણ હોય ત્યારે તકલીફ થતી હોય છે. એટલે ખાસ કરીને અમારો જે તાંત્રિક સ્ટાફ છે એ એમાં કોઈ પણ જાતની નિષ્કાળજી ના લે અને સુપરવિઝન યોગ્ય રીતે કરે, એના માટે આપણા સ્ટાફ મારફતે જે સુપરવિઝનની વ્યવસ્થા છે એ સુદૃઢ કરવામાં આવશે, અને થર્ડ પાર્ટી મોનિટરિંગ પણ થાય, જેથી કરીને એક કોન્ટ્રાક્ટર બનાવનાર છે અને એન્જિનિયર એનું સુપરવિઝન કરનાર છે, પણ સાથોસાથ એક ત્રીજી દેશની ટોચની નામાંકિત એજન્સી કોઈ હોય એને અમે નિયમીએ કે જે આનું ગુણવત્તા બધું જોઈ શકે, અને છેલ્લે સરવાળે તો જવાબદેહી નક્કી કરવાની વાત છે. કોઈ પણ આવી બાબત બને કે જ્યાં કામ વ્યવસ્થિત ના થયું હોય તો કોન્ટ્રાક્ટરની અને એન્જિનિયરની બંનેની જવાબદારી નક્કી કરવામાં આવશે. ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, હવે પછી દરેક રોડ મહાનગરપાલિકામાં જે કંઈ બનાવવામાં આવશે એમાં ઓછામાં ઓછી 3 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ રાખવામાં આવશે, એટલે 3 ચોમાસા એના પછીના પસાર થાય ત્યાં સુધી રોડની ગુણવત્તામાં કોઈ પણ જો ખામી જોવા મળે તો એના ખર્ચે પૂરેપૂરું કામ ફરી નવેસરથી કરાવવામાં આવશે. હાલ તો જે છે અમદાવાદને વિપક્ષ અને લોકો પણ ભૂવાઓને લઈને ખાસ વગોવી રહ્યા છે, અને ભૂવા નગરી નામ પડે કેટલું યોગ્ય તમને લાગે છે? સ્વાભાવિક છે કે ભૂવા નગરી નામ પડે એ ન જ સારું લાગે, પણ જેમ હમણાં કમિશનરે જણાવ્યું કે દુનિયાભરમાં કોઈ દેશ એવો નથી, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભૂવા ના પડતા હોય, પણ જ્યારે જૂની લાઇનની જે સિસ્ટમ બદલવાની વાત છે તો હાલમાં તો જે ડ્રેનેજ લાઇન જૂની છે અને ત્યાં ક્યાંક નાનું એવું સરખું લીકેજના હિસાબે ક્યારેક કોઈક નીચે પોલાણ થઈને જ્યારે રસ્તો બેસી જતો હોય એને આપણે ભૂવો કહેતા હોઈએ છીએ, પણ આગામી દિવસમાં આ નવી સિસ્ટમથી શહેરને આ નવી સિસ્ટમથી નવા રોડથી અને નવી ડ્રેનેજ લાઇનની જે સમારકામની પદ્ધતિ અપનાવવામાં આવશે તો ચોક્કસ એને ભૂવા નગરી નહીં નામ મળે અને ભૂવામાંથી આપણે શહેરને ચોક્કસ બહાર કાઢીશું. નગરીમાં નવું નામ સ્માર્ટ સિટી જે કહેવાય છે તે જળવાઈ રહેશે તેવું તેમનું કહેવું છે. સાહેબ, એક સવાલ બીજો પણ છે, તમે ડ્રેનેજ લાઇનને ભૂવા માટે વિશેષ જવાબદાર આપ ગણાવો છો, તો હવે પછીનું આયોજન શું 25-30 વર્ષમાં એ લાઇન ખોખલી થઈ ગઈ, એમાંથી લીકેજ થઈ, એ તૂટી ગઈ, એના કારણે ભૂવા પડ્યા, તો હવે પછીનું આયોજન શું છે, કેટલા વર્ષો સુધી ચાલી શકે, કેવી ડ્રેનેજ લાઇન સિસ્ટમ હશે કે લોકોને આ સમસ્યા ભવિષ્યમાં ના સતાવે? આ આખા દેશને દુનિયામાં જે ટેકનોલોજી છે એમાં ધીમે ધીમે હવે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે, એટલે હવે જે લાઇનો આવે છે અમુક એને શરૂઆતથી જ એમાં GRP નું એક લાઇનિંગ આવે, એટલે ગ્લાસ રિન્ફોર્સ પ્લાસ્ટિકની, એટલે એનું આયુષ્ય 25-30 વર્ષ કરતાં એનું આયુષ્ય વધુ હોય, પરંતુ આપ સ્વીકાર કરશો એ પ્રમાણે કોઈ પણ બાબત હોય એમાં એનો રખરખાવની મેન્ટેનન્સની કાળજી લેવી જરૂર હોય છે, અને હવે આપણે આ મુદ્દા ઉપર ધ્યાન આપ્યું છે, એટલે આપણા શહેરને હવે આપણે ધ્યાન એક ઓળખ આપવા માંગીએ છીએ, એક આધુનિક મોડર્ન સ્માર્ટ શહેર હોય, સ્વચ્છ શહેર હોય, અને સ્વચ્છતાની બાબતમાં હવે જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ 2019ની જાહેરાત થઈ છે 10 દિવસ પહેલાં, ત્યારે હવે આવનાર સપ્ટેમ્બર મહિનાથી જ મોટા પાયા ઉપર આપણે એક અભિયાન લેવા માંગીએ છીએ કે આપણા અમદાવાદને 3 જ મહિનામાં આપણે રેન્કિંગમાં ટોપ 10માં લાવવા માંગીએ છીએ, અને આવતા વર્ષે 2019માં 2 ઓક્ટોબરના રોજ જ્યારે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ આખા દેશમાં ઉજવાશે ત્યારે એમની કર્મભૂમિ એવા અમદાવાદ શહેરને આપણે ભારતનો નંબર 1 એટલે 100થી સ્વચ્છ શહેર બનાવીએ, અને એના માટે નાગરિકો સાથે રહીને એક સંકલનથી એક મોટી ઝુંબેશ આપણે ઉપાડીએ કે 90% નાગરિકો હવે આપણે મહાનગરપાલિકાને સપોર્ટ કરી રહ્યા છે, 10% હજુ કચરો ગમે ત્યાં ફેંકે છે, પણ 10% લેખે પણ આ શહેરમાં 6-7 લાખ લોકો થાય, એટલે 6-7 લાખ લોકો જો કચરો રસ્તા ઉપર ફેંકે તો સ્વચ્છતામાં પણ આપણે આગળ નહીં આવી શકીએ, કચરો જે આપણો કેચપીટ છે એમાં જાય, ડ્રેનેજમાં ફસાઈ જાય, ચોકઅપ થઈ જાય, વરસાદી પાણીનો નિકાલ થતો નથી,
એટલે આવનાર મહિનાથી જ આપણે અઠવાડિયા 10 દિવસની અંદર એક મોટું અભિયાન શરૂ કરીએ અને જેમાં નાગરિકો અને મહાનગરપાલિકા સાથે મળીને કામ કરીશું અને આપણા શહેરને આ જ વર્ષની રેન્કિંગમાં ટોપ 10માં અને આવતા વર્ષની રેન્કિંગ જ્યારે આવે નેક્સ્ટ યરની ત્યારે દેશનું સૌથી સ્વચ્છ શહેર આપણે બનાવશું. હોપ કે એવું થઈ શકે. મેડમ, એક સવાલ એ પણ થાય છે કે આજે અત્યાર સુધી કામ ન થયા તેને લઈને એવું પણ સામે આવ્યું છે કે અધિકારીઓ અને આપણા નેતાઓ વચ્ચે ક્યાંક સંકલનનો અભાવ હોય તેના કારણે લોકોને ન્યાય નથી મળી રહ્યો. સંકલનનો અભાવ તો એવું કશું નથી હું કહી શકતી, પણ ક્યારેક કોઈકની એવું કહેવાય કે ઇલેક્ટેડ મેમ્બર્સ અને તંત્રને પણ સમજવામાં કોઈક વખત વાર લાગી હોય. પણ અત્યારે હાલની જે ટીમ છે, ઇલેક્ટેડ એટલે ચૂંટાયેલી પાંખ અને તંત્ર, એ બેનો બહુ જ સારો સમન્વય છે. અને એમાં પણ ઉમેરાય છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સીધું માર્ગદર્શન. સરકાર જોડે છે, પોલીસ તંત્ર જોડે છે અને કોર્પોરેશનની ટીમ, ચૂંટાયેલી પાંખ અને તંત્ર, આ બધાના સુભગ સમન્વયથી અને એમાં પાછું દૂધમાં સાકરની જેમ નગરજનોનો જ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો આગામી દિવસમાં અમદાવાદને નંબર 1 શહેર બનાવવાની અમારી ચોક્કસ નેમ છે. ખાસ કરીને તમે જે કીધું કે ટોપ 10માં લાવવાનું છે આપણે, તો એના માટે સ્માર્ટ સિટીનું શું આયોજન છે ખાસ? ટોપ 10ની વાત જે મેં કરી છે એ સ્વચ્છતાના ઇન્ડેક્સમાં વાત કરી છે. સ્માર્ટ સિટીની રેન્કિંગમાં દેશમાં જે 1 થી 100 જેટલા શહેરો નક્કી કરવામાં આવેલા છે સ્માર્ટ સિટી સ્કીમમાં, એમાં અત્યારે આજરોજ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભારત સરકારની એક લાઈવ રેન્કિંગ ચાલતી હોય છે, એમાં આપણે અત્યારે 3જા સ્થાન ઉપર છીએ અમદાવાદ. આવનાર સમયમાં એમાં પણ આપણું પરફોર્મન્સ પણ સુધરે અને રેન્કિંગ પણ સુધરે એના માટે પણ આપણે ખૂબ એક મહેનત કરી રહ્યા છીએ. ખાસ કરીને જે શહેરમાં ફાઈબર નેટવર્ક નાખી દેવામાં આવ્યું છે, સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને એના લીધે 70,000થી વધુ ઈ મેમો જનરેટ થયા છે ટ્રાફિક પોલીસ દ્વારા. એટલે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ, શહેર પોલીસ ટીમ વર્ક સાથે આ કામગીરી કરી રહી છે, એટલે પાર્કિંગની સમસ્યાઓમાંથી આપણે બહાર આવી શક્યા છીએ. આવનાર સમયમાં અમારું જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પાલડી ખાતે આવેલું છે, જે હવે આખા દેશમાં એ પ્રકારનું સર્વશ્રેષ્ઠ એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બન્યું છે અને જેને તાજેતરમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા અવોર્ડ પણ માનનીય મેયરશ્રી અને હું ગયો તો અમે નાગરિકો વતી સ્વીકાર કર્યું છે. હવે એ સેન્ટરમાં શહેરભરની મહાનગરપાલિકાના તમામ વિભાગની તમામ સેવાઓની મોનિટરિંગ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ખૂબ ટૂંક સમયમાં થનાર છે અને મોટાભાગે કોઈપણ નાગરિકને અમદાવાદ મહાનગરપાલિકા સાથે કોઈપણ સેવા લેવી હોય, કોઈ માહિતી લેવી હોય, અરજીપત્રક લેવું હોય, અરજી કરવી હોય, કંઈક ફીસ જમા કરાવવી હોય, કોઈપણ બાબતમાં ક્યાંય જવું ના પડે, લાઈનોમાં લાગવું ના પડે, એમનો સમય ના બગડે એ પ્રકારની વ્યવસ્થા ખૂબ ટૂંક સમયમાં બધી કરી દેવામાં આવશે. એટલે ઘણી બધી વાર ગેરરીતિઓ સામે આવતી હોય છે, ભ્રષ્ટાચાર, આપણું VS કૌભાંડ, જે બિલિંગ કૌભાંડ થયું હતું, તે સિવાય રોડ રસ્તાઓ છે, ગટરમાં છે, અનેક વાર સામે આવે છે. તો ભ્રષ્ટાચારને લઈને આપણું શું આયોજન છે કે એને આપણે કઈ રીતે નાથી શકીશું? કારણ કે તેના જો એ ન થશે તો જ ક્યાંક આપણે સફળ થઈ શકીએ. મોટાભાગની જે વ્યવસ્થાઓ છે એમાં ગેરરીતિઓને અવકાશ રહેતું હોય છે અને એના લીધે ગેરરીતિઓ થાય છે. હવે એમાં આપણે વ્યવસ્થામાં એવા પ્રકારનું પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને ભ્રષ્ટાચારને અથવા ગેરરીતિઓને અવકાશ ના રહે. દાખલા તરીકે એક સામાન્ય નાગરિક પોતાના ટેક્સને રિલેટેડ કોઈ પણ કામગીરી હોય એના માટે સિવિક સેન્ટરમાં જાય, પછી 4 વખત એને જો ધક્કા ખાવા પડે, પછી કોઈ એજન્ટનો સંપર્ક કરે, આવી બધી બાબતો બને જ નહીં. એનો ઉકેલ છે ટેકનોલોજી. એટલે આપણે ઇન્ટરનેટના માધ્યમથી એક એવી વ્યવસ્થા ગોઠવીએ કે નાગરિકને કોઈ પણ કર્મચારી સાથે રૂબરૂ થવું જ ના પડે, ઘરે બેઠા. અને આ દરેક ઘરમાં યુવાનો છે અને એ બધા કમ્પ્યુટરથી, સ્માર્ટફોનથી, ટેકનોલોજીથી બહુ સારી રીતે જાણકાર છે, માહિતગાર છે. એટલે આપણે જો ડિજિટલ અમદાવાદનું સ્વપ્ન સાકાર કરીશું તો આપોઆપ એક પારદર્શક વહીવટને આપણે પ્રસ્થાપિત કરી શકશું. બાંધકામોને દૂર કરવામાં આવ્યા, તેમને સીલ મારવામાં આવ્યા, બહુ સારા આપણે એક્શન જોવા મળ્યું AMC તરફથી, હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો ત્યારબાદ પણ. પણ એવા કેટલાય બાંધકામો છે જે આગળથી સીલ છે, પાછળ કામકાજ શરૂ થઈ ગયું છે,
તમને ન્યૂઝ 18 પણ આવી સ્ટોરી પ્રસારિત કરી છે. એટલે આ પ્રકારના જે બાંધકામ છે, જો આગળ સીલ હોય અને પાછળ ધંધો ચાલુ હોય અને એના કારણે પણ જે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે, તો આ પ્રકારની સમસ્યાઓ પણ સામે આવી છે, શું આપનું એક્શન રહેશે? જો આ પ્રકારની સમસ્યાઓ તપાસકર્તાની સાથે જો ધ્યાનમાં આવે તો ચોક્કસ એના માટે નક્કર પગલાં લેવામાં આવશે અને આવા ક્યાંય કોઈ પણ લોકોને, કોર્પોરેશન એ લોકોને છોડવા માટે ક્યારેય તૈયાર નથી. દબાણો જે હટાવ્યા છે, જે રોડ ઉપરથી જે ટ્રાફિક હળવો થયો, ઘણું સારું, શહેરીજનોએ ઘણી એનાથી સરળતા પણ છે, પરંતુ હવે ફરીથી એ જ દબાણો ફરી રોડ ઉપર આવી ગયા છે, એવા દ્રશ્યો સામે આવ્યા છે. તો એને લઈને આપણે જે ઝુંબેશ શરૂ કરી હતી, ક્યાર સુધી અને કેવી રીતે ફરી આગામી પ્રયોજન? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનામાં લગભગ 30,000 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને એના લીધે 10,00,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા રોડની ખાલી થઈ છે. આ સિવાય 35,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાનગી માલિકીમાં જે પાર્કિંગની જગ્યાઓ હતી એમાં જે દબાણો દૂર કર્યા એના લીધે ખાલી થઈ છે. અને આ જે કામગીરી કરવામાં આવી અને એની સાથોસાથ પોલીસ દ્વારા, શહેર પોલીસ દ્વારા ખૂબ સુંદર એક કામગીરી કરીને એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવી છે. એટલે અને 74 જેટલા પે એન્ડ પાર્કના પ્લોટ ઊભા કર્યા, જેમાં પણ લગભગ 10.5-11 લાખ ચોરસ ફૂટ જેટલી ક્ષેત્રફળ ધરાવતી જગ્યા આપણા પાર્કિંગ માટે ઉપલબ્ધ થઈ છે. એટલે એક બાજુ ગેરકાયદેસર બાંધકામો દૂર થયા, પાર્કિંગ માટે નવી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી, હયાત પાર્કિંગમાં ગેરકાયદેસર દબાણો દૂર થતાં પાર્કિંગની જગ્યા ખુલ્લી મળી, સાથોસાથ પોલીસ દ્વારા સઘન એન્ફોર્સમેન્ટ અમલીકરણ કરીને જે રોડ ઉપર થતા વાહનોને આ બધી પાર્કિંગની જગ્યાઓમાં મૂકવામાં આવ્યા. એના લીધે કદાચ પ્રથમ વખત દેશની નામાંકિત સંસ્થા જે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી આવેલી છે અને એના જે નિષ્ણાતો છે, જે ટ્રાન્સપોર્ટેશનમાં અને પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટમાં ભારતમાં જે ટોચના નિષ્ણાતો ગણાય છે, એમને એક સ્ટડી કર્યું છે. અને એમના સ્ટડીનું મુખ્ય તારણ એક તો એવું આવ્યું છે કે 16% સ્પીડ વધી ગઈ છે ટ્રાફિકની આપણે, અને બીજી એક સ્ટડી કરવામાં આવી છે, એમાં 150-200 કરોડ રૂપિયા અમદાવાદીઓને બચ્યા છે કે જે સમય ઓછું જાય, જે ટ્રાફિક જામ થાય અને એમાં જે વાહનનો જે ફ્યુઅલ ખર્ચ હોય, 150-200 કરોડ રૂપિયાની બચત થઈ છે. નાગરિકોના સાથ સહકારથી અને સરકારના માર્ગદર્શનના લીધે આ અભૂતપૂર્વ કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા, શહેર પોલીસ સાથે મળીને કરી શકી છે. હવે આપે કીધું એ પ્રમાણે અમારા માટે મોટામાં મોટું પડકાર છે કે આ પરિસ્થિતિ કે અથવા આ સફળતાને જાળવી રાખવી. એના માટે આવનાર સમયમાં અમે આવી વ્યવસ્થા કરવા માગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જો ફરી બાંધકામ કરવાનો પ્રયાસ કરશે, અત્યાર સુધી આવા લગભગ કોઈ પણ 1-2 કેસ સિવાય 30,000 જે દબાણ દૂર કર્યા છે એમાંથી કોઈએ બાંધકામ ફરી કરી લીધું એવા કોઈ 1-2 કેસ અપવાદ સ્વરૂપ હોય એ સિવાય ધ્યાને આવ્યા નથી. જો ધ્યાને આવશે તો પ્રાયોરિટીમાં પહેલાં એને જ દૂર કરવામાં આવશે. બીજી પણ એક શહેરનો સળગતી સમસ્યા છે, એ છે જર્જરિત મકાનોને, અને ખાસ કરીને પોળ વિસ્તારમાં એવા કેટલાય મકાનો છે જેને મોતના મકાન કહીએ તો એમાં કહેવામાં કોઈ વાંધો નહીં આવે. અને આવા કેટલાય એવા મકાનો છે અને ખાસ કરીને અમને રિનોવેશનની સમસ્યાઓ થતી હોય છે. આ જે કોટ વિસ્તાર છે તેનું રિનોવેશન પણ જરૂરી છે, એને લઈને આપણું શું આયોજન છે? જે જર્જરિત મકાનો છે તેમાં દર વખતે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવે છે અને એ સર્વેના આધારિત જે માઇનોર જર્જરિત હોય તો તેના માટેની પણ એક અલગ નોટિસ કરવામાં આવે છે અને જે સંપૂર્ણ જર્જરિત હોય તો તેના માટે પણ એમને નોટિસ આપવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે એને ઉતારી લેવું પડે. પણ ઘણી જગ્યાએ જે ઓછામાં ઓછું જર્જરિત હોય તો તે લોકો પોતે જ નથી ઈચ્છતા હોતા કે આને અમે ઉતારી લઈએ, પણ માઇનોર રિનોવેશન કરીને એ મકાન ચલાવતા હોય છે. અને જે શહેરને જર્જરિત કીધું એના માટે તો ક્યાંક બસ રિસ્ટોરેશન કરીને જ આ કામને આગળ રાખવાનું હોય, કારણ કે આપણું અમદાવાદ 600 વર્ષ જૂનું છે અને એ 600 વર્ષ જૂના અમદાવાદની ઇતિહાસ જે છે અને એને જ અમુક આપણા હેરિટેજ મોન્યુમેન્ટ્સના હિસાબે જ્યારે આપણે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામી ચૂક્યું છે તો એનું રિનોવેશન કે એને નવું કરવાની જરૂર નથી, પણ એનું રિસ્ટોરેશન થાય અને એની જાળવણી અને નિભાવણી થાય એ જોવાનું છે. મેટ્રો જે છે
એને આવકાર છે, લોકો માટે ઘણી સારી સમસ્યા છે, પણ હાલ માથાનો દુખાવો છે. કારણ કે જ્યાં જ્યાંથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ઠેર ઠેર ત્યાં જે છે તિરાડો પડી છે દુકાનો મકાનોમાં, ત્યાંના દુકાનોમાં, અને ત્યાં વિસ્તારોમાં ભૂવા પણ પડી રહ્યા છે. તેના લઈને કોઈ આયોજન છે કે કેમ? અને આપે તો હમણાં મેડમ ગોમતીપુર ખાતે જે ભૂવો પડે આપે વિઝિટ પણ કરી હતી, તો આને લઈને કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે કેમ? કારણ કે હજુ પણ કામગીરી તો ચાલવાની જ છે. ચોક્કસ, મેટ્રોની જ્યાં જ્યાં કામગીરી ચાલુ છે ત્યાં આગળ દરેક જગ્યાએ મેટ્રો પોતાના જ ખર્ચે, જે લોકોના ઘર પાસેથી જો એ કામગીરી ચાલી રહી હોય તો તેને મેટ્રો પોતાના ખર્ચે એ લોકોને બીજે વૈકલ્પિક આપતા હોય છે. અને જો કામગીરી દરમિયાન એમાં કોઈ પણ ક્યાંય કોઈ ક્ષતિ સર્જાય તો મેટ્રો પોતાના ખર્ચે જ એને રિનોવેશન બી કરી આપતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેગા સિટીના બંને મહાનાયકો જેમણે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરી અને લોકોને આ સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રહેણીકરણની તેમને સુવિધાઓ મળી રહેશે તેવા પ્રોમિસ પણ કર્યા છે. આવનારા દિવસોમાં આ મેગા સિટી, સ્માર્ટ સિટી કેટલું સ્માર્ટ બની રહે છે, લોકોને કેટલી સુવિધાઓ મળી રહે છે, અને ખાસ કરીને જે દુવિધાઓ છે, ગટર, પાણી, રોડ, રસ્તા, ભ્રષ્ટાચાર, તમામને નાબૂદ કરવાના જે તેમણે વાત કહી છે તે કેટલા અંશે દૂર થાય છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.